કામ કરવાનું છે એ રકમ જોતા જઈએ બરોબર છે અને એક એક દાખલો ગણતા જઈએ એમાં શું કહી છે આપણે કે ભાઈ 1.1 માં 2×10⁻⁷ કુલમ અને 3×10⁻⁷ કુલમ વિદ્યુતભાર ધરાવતા અને એકબીજાની હવામાં 30 સેમી અંતરે રહેલા બે વિદ્યુતભારિત ગોળા વચ્ચેનું બળ શોધવાનું છે બરાબર તો અહીં આપણે અહીં
ઘડી આવી વાત છે બરાબર બહુ સેમ વસ્તુ છે બસ આવા જ દાખલા શરૂઆતમાં આપણે ગણવાના છે રેડી એકવાર જોઈ લેજો ભણી લેજો પછી આપણે બીજા દાખલામાં જઈએ ત્રીજા નિયમ બીજા
તેના માટે
परिमाण है चेक करिए तो परिमाण शुं लखी सकते के नु परिमाण आपो ई नु परिमाण आपो सी नु परिमाण आपो એના પરિમાણ આપી આપો ઓકે માટે આપણે શું લેવા કીધું છે m1 m3 અને -4 અને -2 e માટે કુલમ સ્ક્વેર અહીંયા c માટે m -1 m3 e -2 આ બંને માટે m1 m1 દર માસ માટે ઓકે સકી અને શું થશે હવે વેલ્યુ કરી તો ऊपर m1 वैसे m3 t minus 2 आ तो 0 था से और नीचे m2 minus 1 मतलब m1 m3 और था से अबे ये सुधर सा m0 m0 और था से अबे ये ऊपर ले लिया था और था से अब था से तो आप एक पैसे भी कोई बारे में कोई नहीं પરિમાણ રહી સાબિત કરવો છે કે પરિમાણ રહી ગુણાકાર કેવી રીતે સાબિત કરી શકીએ આપણે બરાબર એના માટે આપણે કે અને જી જાણતા હોવા એ યાદ રાખવાનું ગુણ્યા નું એકલા રીતે બનાવવો પડે બરાબર ઝડપથી બનાવી અને આમાં આવો એટલે આ રીતે તમે સરળ આપી શકો એક આ કામ કરવાનું છે બીજું એમાં શું કામ કરવાનું છે કે ભાઈ ગુણાકાર મૂલ્ય શોધો અને એ શું સૂચવે છે બરાબર પેલા મૂલ્ય મેળવીએ અહીંયા બરોબર જવાબ આપી શકીએ
જેની આવી વાત છે કે તમારે પરિમાણ રહે છે સાબિત કરવાનું છે એના માટે આપણે પરિમાણ બનાવવાના છે મૂલ્ય છે તેના માટે પછી કિંમત મૂકવાની મૂલ્ય મળશે અને છેલ્લે આ સ્કોર વડે આંશને છે ને જોઈ કરો એના પરથી વિદ્યુત પર છે આને કરતા બરોબર છે બોલ કરી જેની આવી વાત છે આ તમારા ત્રણ આપણે જે દાખલા ગણાય જોઈને જોવાનું છે બરાબર છે પછી આપણે આગળ